બાંગ્લાદેશી ઈસમને 7 વર્ષ પહેલા ખોટા નામે આધાર કાર્ડ બનાવી આપનાર અમદાવાદના જમીન લેવેટનો ધંધો કરનારને ક્રાઇમ બ્રાન્ચે વટવામાંથી ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત સપ્તાહમાં એનઆઈએની હિટલિસ્ટમાં સામે આતંકી ફંડિંગ કરનાર આરોપીના સંપર્કમાં રહેતા બાંગ્લાદેશી અબુ બકર હઝરત અલી ઉર્ફે અલીમ બૈઝર અલી ખાનને વેસુ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તે 7 વર્ષ અગાઉ ભારતમાં બાંગ્લાદેશ બોર્ડર પરથી પ્રવેશ્યો હતો. તેને અમદાવાદના 7 વર્ષ અગાઉ અખિલેશ પ્રહલાદ ગૌતમ નામના ઈસમે ખોટા નામે ભારતીય આધાર કાર્ડ બનાવી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ તેમજ પીએસઆઈસીઓ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમદાવાદનો હાલમાં રહેવાસી વટવામાં અબુ બકર હઝરત અલી, જે મૂળ બાંગ્લાદેશી છે અને પોતે બોગસ આધાર કાર્ડ બનાવી અને ભારતમાં રહે છે, અને હાલમાં એ વેસુ કેનાલ રોડ જીડી ગોયંકા સ્કૂલની સામે એ આવનાર છે, આવી સ્પષ્ટ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસએન પરમાર સાહેબ તથા એમની ટીમે એને પકડી પાડવામાં આવેલ. એને પકડી અને એની પાસેથી બોગસ આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ જે ભારતીય હોવાના પુરાવા જે બોગસ બનાવેલા હતા એ બાબત માટે નામદાર કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ. આમની પૂછપરછની અંદર આ જ્યારે વટવા રહેતા હતા એ વખતે એક અખિલેશ ગૌતમ કરીને છે, એની પાસે આધાર કાર્ડ બનાવી આપવા માટેના ટ્વિન સ્ટાર ઇન્ડસ્ટ્રી લિમિટેડના પેટ્રા કોન્ટ્રાક્ટ હોય, અને એ પેટ્રા કોન્ટ્રાક્ટના ભાગરૂપે એમને અબુ બકર હઝરત અલી, એ જે મૂળ બાંગ્લાદેશી છે, એની પાસે ભારતના કોઈ પણ પુરાવા ન હોવા છતાં પણ એને બોગસ આધાર કાર્ડ બનાવી આપેલ હતા. આમ અબુ બકર જે મૂળ બાંગ્લાદેશી છે એને ખોટા ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ બનાવી આપવામાં અખિલેશ ગૌતમને વટવા અમદાવાદ ખાતેથી એને પકડી પાડવામાં આવેલ છે અને હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદના વટવા ખાતેથી બાંગ્લાદેશીને ખોટી રીતે આધાર કાર્ડ બનાવી આપનાર અખિલેશ પ્રહલાદ ગૌતમને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી છે. અઝર કુરશી સાથે હર્ષદ સીધા.